मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? आज नो विषय छे गणित। आपणे स्वापोथी मां पण शीखी गया प्रकरण बे जूथ मां गणू। हवे आपणे पाठ्यपुस्तक मां जवाब तमारे लखवाना रहेशे, कारण के मैं स्वापोथी मां तमने शीखवाड्यु छे। बरोबर हशे लखी छे, जुओ ने संख्यानुं अनुमान करो। जो पहला मां एक, बीजा मां बे, अहीं त्रण अने अहीं छे चार। શું લખ્યું છે? શું તમે કહી શકશો કેટલા કપ છે? તો જો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ ને દસ। હવે શું લખ્યું છે? શું તમે કહી શકશો કે પગરખાંની કેટલી જોડી છે? જોડી છે એટલે આ એક, આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ, આ છ, આ સાત, આઠ અને નવ। કેટલી જોડી છે? નવ। ત્રણ અને ત્રણ મળીને છ કપ થાય, ત્રણ અને ત્રણ મળીને છ કપ થાય। જો આ એક, આ બે અને ત્રણ, બરોબર શું લખ્યું છે? ત્રણ અને ત્રણ મળીને છ કપ થાય, ચાર કપ નીચે છે, બરોબર। હવે બધા મળીને દસ કપ થાય છે। બધા મળીને કેટલા કપ થાય છે? દસ। જો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ ને દસ। હશું લખ્યું છે? અહીં ત્રણ હાર છે, દરેક હારમાં ત્રણ જોડ પગરખા છે, તે પગરખાની નવ જોડ બને છે। કેટલી જોડ બને છે? નવ જોડ બને છે, બરોબર। એક, બે અને ત્રણ જોડ છે પગરખાની, અને તે પગરખાની નવ જોડ બને છે। આ જોડ કહેવાય। હવે શું લખ્યું છે? જુદી જુદી વસ્તુઓને જૂથમાં કેવી રીતે રાખી છે તે જુઓ। દરેક વસ્તુને ગણ્યા વગર કેટલી વસ્તુ છે તેનો અંદાજો લગાવો। હવે પ્યાલા, પ્યાલા કેટલા છે? તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર ને બાર। કેટલા છે પ્યાલા? બાર। હવે શું લખ્યું છે? બંગડી, બંગડી કેટલી છે? તો એક, બે, ત્રણ, ચાર ને પાંચ, એક, બે, ત્રણ, ચાર ને પાંચ, એક, બે, ત્રણ, ચાર ને પાંચ, પાંચ, દસ, પંદર, એક, બે, ત્રણ, ચાર ને પાંચ, એક, બે, ત્રણ, ચાર ને પાંચ, પાંચ, દસ, પંદર, વીસ અને પચીસ। કેટલી બંગડી છે અહીંયા? પચીસ। કાનની બુટ્ટીની જોડ, જોડ ગણી છે, તો જો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર અને બાર। બાર કાનની બુટ્ટીની જોડ છે। કેટલી છે? બાર। હવે શું લખ્યું છે? આ તમારે લખવાનો છે, કારણ કે મેં સ્વાપોથીમાં ઓલરેડી મેં તમને કરાવેલું છે। હવે અહીંથી ચમચીના ત્રણ જૂથ છે, ત્રણ ચમચીના જૂથ છે, જો એક, એક, બે અને ત્રણ, આ જૂથ છે। દરેક જૂથમાં કેટલી ચમચી છે? દરેક જૂથમાં કેટલી ચમચી છે? તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ છે। કુલ ચમચીનો અંદાજો ગણો, તો કુલ ચમચીઓ કેટલી છે એ ગણી અને તમારે અહીંયા શું લખવાનો છે? જવાબ, બરોબર। હવે શું લખ્યું છે? અંદાજ લગાવો ઓછું કે વધારે, સાચા જવાબને ગોળ કરો। તમારા મોઢામાં રહેલા દાંતની સંખ્યા ચાલીસ કે વધારે છે કે ઓછી, તમારે જવાબ લખવાનો છે। મોસંબીમાં રહેલા બીની સંખ્યા પચાસથી વધારે છે કે ઓછી, તો ઓછી છે, બરોબર, એટલે ગોળ અહીંયા સર્કલ કરવાનું, બરોબર। અને આપણે ચાલીસથી ને ઓછા દાંત છે, બત્રીસી છે, ચાલીસ નથી। દિવાસળીની પેટીમાં રહેલી દિવાસળીની સંખ્યા ત્રીસથી વધારે છે કે ઓછી, બરોબર, જે સાચો જવાબ હોય, બરોબર, એની આ રીતે ગોળ સર્કલ કરવાનું છે। તમારા વર્ગની પેન્સિલની સંખ્યા તો પિસ્તાલીસથી વધારે છે કે પિસ્તાલીસથી ઓછી છે, જે સાચો જવાબ હોય તમારે સર્કલ કરવાનું રહેશે। સાયકલના પૈડા, સાયકલના એક પૈડામાં આવેલા આરાની સંખ્યા કેટલી છે? આરા ગણી, શું જે સાચો જવાબ હોય એની ફરતે ગોળ સર્કલ કરવાનું। શું લખ્યું છે? વીસથી વધારે કે વીસથી ઓછી, જે જવાબ આવે અહીંયા ગોળ તમારે સર્કલ કરવાનું છે। મેં બે બે જવાબ તમને કરી બતાવ્યા છે કે આવી રીતના કરવાનું એમ। હવે શું લખ્યું છે? પડો નહીં ત્યાં સુધી એક પગ પર કૂદો, તમે પડ્યા સિવાય જમણા પગે કેટલી વાર કૂદી શકો છો? તો બે।
તમે પડ્યા સિવાય ડાબા પગ ઉપર કેટલી વાર કૂદી શકો? તો એક વાર. શું લખ્યું છે? ટપકા જોડો. જોજો, આ શું છે? જોજો નામનો કૂતરો ભૂખ્યો છે. આ કૂતરો છે, એનું નામ શું છે? જોજો. ટપકાને ક્રમમાં 21 થી 52 સુધી જોડો અને તેના ખાવાની કઈ વસ્તુ છુપાયેલી છે તે શોધો. હવે શું લખ્યું છે? 21 થી 52 સુધીને. તો 21 ક્યાં છે? 21 થી આપણે લઈને ટપકા જોડવાના છે. 21 ક્યાં છે? આમાંથી ગોતી આવી જો. 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. પછી સીધું 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 અને 51 અને 52 હડી બની છે. શું બન્યો? હડીનો ટુકડો છે. છે શું લખ્યું છે? તોફાની ભૂરું. તોફાની ભૂરું છે. શું લખ્યું છે? ભૂરું પાસે ચોપડીના કેટલાક ફાટેલા પાના છે? તો જો કેટલાક છે તો 47, 48, પછી 51 ને 52, 49 છે, 50, પછી 48, 47, 48, 49, 50, 51 અને 52. શું લખ્યું છે? સાચા ક્રમમાં પાના નંબર લખો. તો અહીંયા પહેલાં 48ની પહેલાં શું છે? 47, 48, 49, 50, 50 બરોબર અને 51, 51 ને 52. હવે શું લખ્યું છે? કોયડાવાળી પૂંછડી. કોયડાવાળી પૂંછડી. ચીપકું ઉંદરને મોટી પૂંછડી છે. ચીપકું ઉંદરનું નામ શું છે? ચીપકું ઉંદરને મોટી પૂંછડી છે. જ્યારે તે સૂતો હતો ત્યારે તોફાની બિલાડીએ તેની પૂંછડીને થાંભલા સાથે બાંધવા વિચાર્યું. તેને મોટી સંખ્યા સાથે થાંભલાની શરૂઆત કરી. ક્રમમાં નાની સંખ્યાના અંકો તરફ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા લાગી. તેને પૂંછડી બાંધવામાં મદદ કરો, પરંતુ પૂંછડી પોતાના ક્યાંય પણ ન ઓળંગે. બરોબર, આ ઓળંગ્યા વગરની તમારે એને ક્રમમાં કરવાની છે. બરોબર, હવે શું છે? મોટું ગાજર. શું છે? મોટું ગાજર. એક દાદાએ ગાજરનું બી વાવ્યું. ગાજરનું શું વાવ્યું? બી. જો ગાજર કેટલું મોટું છે. પછી શું લખ્યું છે? ગાજર મીઠું અને મોટું થયું. ગાજર મીઠું અને મોટું થયું. તે ખૂબ જ મોટું થયું. તેમણે ગાજરને જમીનની બહાર ખેંચવા પ્રયત્ન કર્યા. ગાજર એટલું મોટું થયું ને, તેને બહાર ખેંચવા કેટલા પ્રયત્ન કર્યા, જમીનની બહાર ખેંચવા માટે, પણ તે બહાર આવ્યું નહીં. તેણે ઝડપથી તેમની પત્નીને બોલાવી. બરોબર, દાદાએ તેની પત્નીને બોલાવી, કારણ કે ગાજર બહાર નીકળતું નહોતું, એટલું મોટું ગાજર હતું. દાદા ગાજરના પાંદડા ખેંચી રહ્યા હતા અને દાદી દાદાને ખેંચી રહ્યા હતા. જો આ દાદા છે, શું લખ્યું છે? દાદા ગાજરના પાંદડા ખેંચી રહ્યા હતા અને દાદી દાદાને ખેંચી રહી હતી. દાદી દાદાને ખેંચી રહી હતી જો છે ને પિક્ચર્સ. પરંતુ તેઓ ગાજરને જમીનની બહાર ખેંચી શક્યા નહીં. બેવનાથી પણ ગાજર ખેંચાયું નહીં. દાદીએ તેમની પોત્રીને બોલાવી. એની આ દાદી છે, એની પોત્રી. દાદા દાદી અને તેની પોત્રીએ ગાજરને જમીનની બહાર ખેંચવામાં ખૂબ જ પ્રયત્નો કર્યા, પણ તે ખેંચી શક્યા નહીં. એટલું વજનવાળું ગાજર હતું ને એટલું મોટું હતું કે દાદા દાદી અને પોત્રી પણ બહાર ખેંચી શક્યા નહીં. શું લખ્યું છે? પોત્રીએ કૂતરાને બોલાવ્યા. જે પોત્રી છે એને કૂતરાને બોલાવ્યું. દાદા તેમની પત્નીને તેમની પોત્રી અને કૂતરાએ બધાએ પ્રયત્ન કર્યો. તેઓ પણ ગાજરને જમીનની બહાર ખેંચી શક્યા નહીં. કૂતરો પણ આવ્યો પણ જમીનની બહાર તે ખેંચી શક્યા નહીં.
આથી કૂતરાએ બિલાડીને બોલાવી. જો આ કૂતરાએ બિલાડીને બોલાવ્યું છે. દરેક જણ ગાજરને ખેંચી રહ્યા હતા અને બિલાડી કૂતરાની પૂંછડી પકડી રહી હતી. બરોબર, બધાએ પ્રયત્નો કર્યા છતાં ગાજર હલ્યું પણ નહીં. હવે બિલાડીએ ઉંદરને બોલાવ્યો. બિલાડીએ ઉંદર આવી જે ઉંદર તેઓએ બધાએ જોરથી ગાજરને ખેંચ્યું. ગાજર બહાર આવ્યું. ધડામ, બધા નીચે પડી ગયા. શું લખ્યું છે? હું સૌથી બળવાન છું. આ શું કહે છે? હું સૌથી બળવાન છું. તેઓએ બધા જ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા. તે બધાએ રસોડામાં ગાજરનો હલવો બનાવીને ખાધો. બધા એટલા ઉત્સાહિત થયા, એમને ગાજરનો હલવો બનાવ્યો. પછી લખ્યું છે, ચિત્ર જુઓ અને લખો. કેટલા ગાજરો કેટલાક લોકો ગાજરને ખેંચી રહ્યા છે એટલે ગણી અને તમારે અહીંયા જવાબ લખવાનો રહેશે. તેને ખેંચવા માટે પહેલું કોણ હતું? બિલાડીની હારોળ ખાલી જગ્યા ક્રમે છે એટલે બિલાડી કયા ક્રમે છે એ તમારે અહીંયા લખવાની રહેશે. ગાજરને ખેંચવામાં ચોથું કોણ હતું? તો આ ગાજરમાં ખેંચવામાં ચોથું કોણ હતું? એક, બે, ત્રણ અને ચાર, આ ચોથું કોણ છે અહીંયા તમારે લખવાનું રહેશે. બિલાડી મદદે આવી તે પહેલાં કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા હતા? આ ચિત્રને જોઈને તમારે આમાં જવાબ લખવાના છે. હરોળમાં ત્રીજા સ્થાને હોય તેવા માથે ટોપી દોરો એટલે ત્રીજા સ્થાને કોણ છે? તો અહીંયા તમારે ટોપી દોરવાની રહેશે. આપણે સ્વાપોથીમાં દોરેલી છે. હરોળમાં છઠ્ઠા સ્થાને હોય તેની મૂછ દોરો. છઠ્ઠા સ્થાને કોણ છે? તેની તમારે મૂછ દોરવાની છે. શું લખ્યું છે? સીમાની સદી. સીમાની સદી, સીમાએ જુદા જુદા ચાંદલાની મદદથી ને ભાત બનાવી છે. જો આ જુદા જુદા ચાંદલા છે એને ભાત બનાવી છે. શું છે? જૂથ તરફ જુઓ અને ચાંદલાની કુલ સંખ્યાનો અંદાજો લગાવો. અંદાજો આપણે લગાવવાનો છે ચાંદલાનો કે કેટલા હશે. 100 ચાંદલા પૂરા કરવા વધારે જૂથ બનાવો ત્યારે કેટલા વધુ ચાંદલા દોરવા પડશે એવો અનુમાન કરવાનો છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠ્યપુસ્તકમાં હું પૂરું કરું છું. બરોબર, પ્રકરણ 2 જૂથમાં ગણવું. થેન્ક યુ.